વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સંકલ્પમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા એક ગ્રામરના ટોપિકની ચર્ચા કરીશું, જેનું નામ છે એકવચન અને બહુવચન. આ વિડીયોમાં આપણે પહેલા તો 6 નિયમો શીખીશું, જેના દ્વારા આપને ખ્યાલ આવશે કે કોઈ એકવચન નામ બહુવચન કેવી રીતે થાય છે, અને ત્યારબાદ કમ્પાઉન્ડ નાઉન એટલે કે જટિલ નામો અને અપવાદ નામો, જે બંને ખૂબ જ ઉપયોગી છે અને વારંવાર એક્ઝામમાં પૂછાય છે, તેની આપણે ચર્ચા વિડીયોના અંતમાં કરીશું. તો તમે અમારો વિડીયો અંત સુધી જોજો. ચલો તો વિડીયોમાં શરૂઆત કરીએ પહેલા નિયમથી. જ્યારે કોઈ પણ નામની પાછળ એસ લાગે ત્યારે એ નામ જનરલી એટલે કે સામાન્ય રીતે બહુવચન થતું હોય છે. જેમ કે બેટનું બેટ્સ થઈ જશે, કેટનું કેટ્સ થઈ જશે, અને રેટનું રેટ્સ થઈ જશે. અહીં આપણે નામની પાછળ એસ લગાડીએ છીએ એનથી એનું બહુવચન થાય છે, જે પહેલો નિયમ છે. અને બીજો નિયમ છે ઈએસ વાળો. એ નિયમમાં એમ કહે છે કે જ્યારે કોઈ નામ હોય છે તેની પાછળ એસ, ડબલ એસ, સીએચ, એસએચ, ઓ અથવા એક્સ આવતો હોય તો તેવા નામોની પાછળ આપણે ઈએસ પ્રત્યય લગાડવાનું છે. જેમ કે મેં એક ઉદાહરણ લીધું છે, બફેલોઝ. બફેલોઝમાં જે છેલ્લે ઓ આવે છે તો અહીં નિયમમાં ઓ પ્રમાણે એમ કહે છે કે બફેલીનું પાછળ બહુવચન કરવું હોય તો શું લાગશે? ઈએસ. અને એનું બહુવચન થશે બફેલોઝ. ઓકે, તો ત્રીજો નિયમ, નામમાં ઓની આગળ સ્વર આવતો હોય. ચલો મિત્રો, ધારો કે કોઈ એક નામ છે એમાં ઓની આગળ સ્વર આવતો હોય તો એવા નામની પાછળ માત્ર એસ લાગશે. જેમ કે રેડિયોઝ, એ નામ છે એમાં ઓની આગળ આય એટલે કે સ્વર આવે છે, તો એનું બહુવચન કરશું ત્યારે શું થશે? રેડિયોઝ. એમાં ઈએસ પ્રત્યય નહીં લાગે. શું કામ? કારણ કે ઓની આગળ સ્વર એટલે કે આય જે સ્વર છે એ આવે છે, એટલે એમાં પાછળ માત્ર એસ લાગશે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આઈએસ વાળો નિયમ છે, જેમ કહે છે કે જો નામમાં અંતમાં વાય આવતો હોય તો વાયમાં વાયનું શું થઈ જાય છે? આઈઈએસ. એટલે કે એક અહીં ઉદાહરણ લીધું છે લેડીઝ. હવે લેડી છે એમાં લાસ્ટમાં વાય આવે છે ત્યારે શું થશે? લેડીઝનું લેડીઝ એટલે વાય નીકળી જશે, એની બદલે લાગી જશે આઈઈએસ. પરંતુ એની પછીનો નિયમ, પાંચમો નિયમ એમ કહે છે, જો શબ્દમાં છેલ્લે વાય આવતો હોય પરંતુ એની પહેલાં સ્વર આવતો હોય તો વાયનું આય નથી થતું પરંતુ વાયની છેલ્લે એસ લાગી જાય છે. જેમ કે અહીં મેં ઉદાહરણ એક લીધું છે બોય, તો એનું શું થઈ ગયું છે? બોઇઝ. બરાબર છે. હવે જે છઠ્ઠો નિયમ છે એમ કહે છે, વીઈએસ વાળો હું નિયમ કહું છું, એમાં જો શબ્દના અંતે એફ અથવા એફઈ આવતો હોય તો તેનું બહુવચન કરીએ ત્યારે વીઈએસ પ્રત્યય લાગે છે. જેમ કે થીફ એટલે કે ચોર, અહીં થીફમાં પાછળ એફ આવે છે ત્યારે એનું બહુવચન શું થઈ જશે? થીવ્સ. પાછળ વીઈએસ લાગે છે. ત્યારબાદ બીજો નામ છે નાઇફ. નાઇફ એટલે છરી. હવે અહીં લાસ્ટમાં એફઈ આવે છે, બરોબર, તો થઈ જશે એફઈ નીકળી જશે, એની બદલે શું લાગશે? વીઈએસ, એટલે બની જશે નાઇવ્સ. બરાબર છે. તો આ જે સામાન્ય 6 નિયમો છે એ તમને ખ્યાલ હોવું ખૂબ જ જરૂર છે. હવે આપણે કમ્પાઉન્ડ નાઉન અને અપવાદ નાઉન, જે એટલે કે જટિલ નામો અને અપવાદ નામો વિશે માહિતી લઈએ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને એક વખત ખ્યાલ હશે તો તમને એનો માર્ક્સ ચોક્કસ મળશે. અહીં મેં જટિલ નામો અને અપવાદ નામો વિશે લખ્યું છે. તો પહેલાં આપણે અપવાદ નામો વિશે જોઈએ કે એનું એક વચન ને બહુવચન કેવી રીતે થાય છે. એમાં પહેલું ઉદાહરણ છે સ્ટમક. જનરલી આપણે નિયમમાં શીખી ગયા, જ્યારે કોઈ નામની પાછળ સીએચ હોય તો ઈએસ પ્રત્યય લાગવો જોઈએ. પણ જ્યારે આપણે નામનો ઉચ્ચાર કરીએ ત્યાં સીએચનો ઉચ્ચાર ક થતો હોય, જેમ કે સ્ટમક એટલે કે પેટ, એમાં સ્ટમક ક થાય છે તો એની પાછળ એસ પ્રત્યય લાગશે, એટલે એનું બહુવચન થશે સ્ટમક્સ. હવે રૂફ. રૂફનું બહુવચન કરીએ ત્યારે થશે રૂફ. જનરલી આપણે શીખી ગયા કે એફ હોય ત્યારે એનું બહુવચન કરીએ ત્યારે વીઈએસ લાગે, પણ આ જ્યારે રૂફ છે એનું બહુવચન કેવી રીતે થશે? રૂફ્સ, કારણ કે અપવાદ નામ છે. હવે માઉસ. માઉસ એટલે કે ઉંદર. જ્યારે એનું બહુવચન કરવામાં આવશે ત્યારે એ માઇસ થશે, કારણ કે જે માઉસ ને એવા બીજા ઘણા નામો છે એ લેટિન ભાષામાંથી લેવાયેલા છે, એના એટલે તેના બહુવચન એ ભાષા પ્રમાણે થશે, એટલે કે માઉસનું થશે માઇસ, ને એવી રીતે તૂથનું થશે તીથ. બરોબર છે. અને અહીં ડિયરનું બહુવચન ડિયર જ થશે. યાદ રાખજો મિત્રો, આવા કેટલાક નામો છે જેનું બહુવચન અને એકવચન એક સમાન છે. જેમ કે ડિયરનું ડિયર જ થશે, એની પાછળ એસ અથવા ઈએસ લાગશે નહીં. એવી જ રીતે ફિશનું બી ફિશ જ થશે, બરોબર. અને બેક્ટેરિયમ, એનું બહુવચન કરવા જશું તો થશે બેક્ટેરિયા. અને ડેટમ, એનું બહુવચન કરવા જશું તો થશે ડેટા. બરોબર મિત્રો. તો આવા જે નામો છે એ ખાસ તમારે યાદ રાખવાના રહેશે.
ત્યારબાદ આપણે જટિલ નામો વિશે જોઈએ. પહેલું ઉદાહરણ છે સન ઇન લો. જ્યારે આ નામ છે એનું નામનું બહુવચન કરવામાં આવે તો જે સન છે એની પાછળ એસ લાગશે, જેમ કે સન્સ ઇન લો. એવી જ રીતે ફાધર ઇન લો એનું બહુવચન કેવી રીતે થશે? તો થશે ફાધર્સ ઇન લો. લોઝની પાછળ એસ નહીં લાગશે, યાદ રાખજો મિત્રો. હવે મેન ઓફ વોર એનું બહુવચન થશે, અહીં મેનમાં એમ એ એન છે, એનું બહુવચન કરશું એટલે થઈ જશે એમ ઈ એન, મેન ઓફ વોર. જો વોર્સ વોર થશે, વોર્સ નહીં થાય. ચલો મિત્રો, હવે બોયફ્રેન્ડ, હવે આનું બહુવચન કરશું ત્યારે બોયફ્રેન્ડ્સ, ફ્રેન્ડની પાછળ લાગશે એ, કારણ કે આખો એક જ નામ છે. બોયઝ ફ્રેન્ડ ના થાય, શું થશે? બોયફ્રેન્ડ્સ. એની પછી છે વુમન ડોક્ટર. ધારો કે એનું બહુવચન પૂછે તો થશે વુમનનું પણ બહુવચન થશે વુમેન, અને ડોક્ટરનું શું થઈ જશે? ડોક્ટર્સ. એની પાછળ પણ એસ લાગશે. એવી રીતે જ મેન સર્વન્ટ એટલે કે પુરુષ નોકર, જ્યારે એનું બહુવચન કરવામાં આવે ત્યારે મેનનું થઈ જશે એમ ઈ એન, અને સર્વન્ટની પાછળ લાગશે એસ, કારણ કે બંને નામો છે. હવે વુમન હેટર્સ એટલે એવો વ્યક્તિ જે વુમનને હેટ કરે છે, એટલે એ વ્યક્તિનું જ્યારે બહુવચન થશે ત્યારે વુમનનું મિત્રો આપણે એમને એમ રાખવાનું છે વુમન, અને હેટર્સની પાછળ એસ લાગશે. વુમન હેટરનું શું થશે? વુમન હેટર્સ. એવી રીતે આર્ટ લવર, તેનું શું થશે? આર્ટ લવર્સ. લવરની પાછળ એસ લાગશે. તો મિત્રો, આ હતા કેટલાક જટિલ નામો જે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય, અને આશા છે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે, તો પ્લીઝ આ વિડીયોને તમે લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો. આભાર.